જિલ્લા મથક પાલનપુરમાં આંશિક લોકડાઉન વચ્ચે નાના અને મધ્યમ વર્ગના વેપારીઓના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે, જેથી આજે પાલનપુર નગરપાલિકામાં તંત્ર સાથે યોજાયેલી બેઠકમાં વેપારીઓને નિયત સમયમાં ધંધા રોજગાર ચાલુ રાખવાની અથવા તો કડક લોકડાઉનની માંગ કરી હતી. જિલ્લામાં કોરોનાના હોટસ્પોટ બનેલા પાલનપુરમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા અગાઉ વેપારીઓએ 10 દિવસનો સ્વૈચ્છિક લોકડાઉન પાળ્યું હતું. બાદમાં રાજ્ય સરકારે આંશિક લોકડાઉન કરતા પાલનપુરમાં છેલ્લા 20 દિવસથી ધંધા રોજગાર બંધ રહેતા નાના વેપારીઓની હાલત કફોડી બની છે. જોકે આંશિક લોકડાઉનમાં આવશ્યક ચીજવસ્તુઓ દુકાનો ખુલતા બજારમાં ટ્રાફિક રહેતો હોય લોકડાઉનનો હેતુ માર્યો જાય છે, ત્યારે વેપારીઓએ આજે તંત્ર સામે બેઠક યોજી હતી, જેમાં આંશિક લોકડાઉનમાં પણ તમામ ધંધા રોજગાર નિયત સમય મર્યાદા નક્કી કરી ચાલુ રાખવાની માંગ કરી હતી, અથવા તો શહેરમાં સંપૂર્ણ લોકડાઉન કરી કડક અમલ કરવાની માંગ વેપારીઓએ કરી રહ્યા છે. સરકારશ્રીના જાહેરનામાના કારણે છેલ્લા ઘણા સમયથી પાલનપુર શહેરના દરેક વેપારીઓના ધંધા રોજગાર બંધ છે. એ સંદર્ભે આજે અમે બધા વેપારી એસોસિએશનો ભેગા મળી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જવાના હતા. એ સંદર્ભે પ્રશાસનમાંથી SDM સાહેબ, DYSP શ્રી એ અમને ગઈકાલે રાત્રે સૂચના આપી કે આપ કલેક્ટર કચેરી જે જવાના છો એની જગ્યાએ બધા વેપારીઓને અહીંયા આપણે પાલનપુર નગરપાલિકા કચેરી હોલ ખાતે બોલાવી અને બધાને સાંભળશું. એટલે એ રજૂઆતો સાંભળવા માટે આ લોકો આજે આવ્યા હતા અમારી વચ્ચે, અને અમે બધા વેપારી એસોસિએશનો વતી અમારી એટલી જ માગણી છે કે જે ધંધા રોજગાર છેલ્લા 20 દિવસથી બંધ છે, એ નાનામાં નાનો વેપારી જે અત્યારે દુઃખી થઈ રહ્યો છે અને ઘર ચલાવવાની પણ તકલીફ પડી રહી છે, તો બધા ધંધા રોજગાર ભલે બપોરે 2 વાગ્યા સુધી જ પણ ખોલવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવે. જે લોકો વેપાર ધંધા કરે છે એનાથી અમને કોઈ તકલીફ નથી, પણ જેમના વેપાર ધંધા બંધ છે એમને પણ છૂટ આપવામાં આવે. એટલીસ્ટ બપોરે 2 વાગ્યા સુધી પણ આ બધા ધંધા રોજગાર એકસાથે ખુલે એવી અમારી માગણી હતી. પ્રશાસને અમારી માગણી ઉપર રાજ્ય સરકારમાં પહોંચાડવાની ખાતરી આપી છે, અને કદાચ અમે આશા રાખીએ છીએ કે 18 તારીખ પછી જે નવું જાહેરનામું સરકારશ્રી તરફથી પડે એમાં પાલનપુરનો સમાવેશ ન હોય અને 18 તારીખ પછી પાલનપુરના ધંધા રોજગાર પુનઃ જે રીતે હતા એ રીતે ચાલુ થઈ જાય એવી અમને આશા છે. આજની આ મિટિંગ પછી જે માંગ નહીં સંતોષાય તો અમે બધા વેપારી એસોસિએશનો ભેગા મળી અને ઉપર રાજ્ય સરકારમાં બી રૂબરૂ જઈને રજૂઆત કરીશું કે ભાઈ જે મેગા સિટી છે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, એની સાથે આપણા પાલનપુર જેવા નાના શહેરને કે ડીસા જેવા નાના શહેરને સાંકળી ન લેવાય, એમાં એમને છૂટછાટ આપવી જોઈએ. મોટા શહેરોમાં ભલે છૂટછાટ ના આપે પણ આ નાના શહેરોમાં હવે 20 દિવસ પછી જ્યારે આટલી પરિસ્થિતિમાં કંટ્રોલ આવી રહ્યો છે તો એમાં છૂટછાટ આપવી જોઈએ એવી અમારી માગણી છે. જોકે તંત્રએ જણાવ્યું હતું કે આંશિક લોકડાઉન એ રાજ્ય સરકારનો નિર્ણય છે, ત્યારે વેપારીઓએ કેટલીક રજૂઆતને અમે સરકારના ધ્યાને મૂકીશું. વેપારી એસોસિએશન તરફથી ઘણા લાંબા સમયથી એ લોકો પહેલાં સ્વૈચ્છિક બંધ રાખ્યું, એ પછી ગાઈડલાઇન સરકારશ્રીની ગાઈડલાઇનનો પણ એ લોકો અનુકરણ કરી રહ્યા છે. એમને પોતાને વેપાર કરવામાં જે નાની નાની મુશ્કેલીઓ આવે છે એમને પોતાના જે મુદ્દા છે એ આજે અમારી સમક્ષ રાખ્યા છે. લેખિતમાં પણ એમને સમરી કરી અને લેખિતમાં પણ આપ્યા છે. એ અમે માન્ય કલેક્ટર સાહેબ સાથે ચર્ચા કરી અને સરકારશ્રીના પણ ધ્યાને મૂકવામાં આવશે. આજની બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો? આજની બેઠકમાં નિર્ણય કરતાં ખાસ તો વેપારી એસોસિએશન તરફથી જે રજૂઆતો હતી એ સાંભળવા માટેનો વિષય હતો, કારણ કે નિર્ણય તો ગાઈડલાઇન રાજ્ય સરકારશ્રીની છે એટલે નિર્ણય અત્રેથી કોઈ લઈ ન શકાય, પરંતુ એ લોકોની જે રજૂઆતો હતી એ બાબતે અમે એમને સાંભળ્યા છે. દરમિયાન રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ મંજૂરી વગર ધંધા રોજગાર ચાલુ રાખનાર વેપારીઓ સામે કડક હાથે કામ કરી સરકારી SOPનું પાલન કરવામાં આવશે તેવું ASPએ જણાવ્યું હતું. આજે અહીંયા વેપારી એસોસિએશનના જુદા જુદા પ્રતિનિધિઓ સાથે એક મિટિંગ કરવામાં આવી ગયેલી હતી. તે મિટિંગમાં વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક જ્યારે બંધ રાખવામાં આવી રહેલી છે તેની સરાહના પણ કરવામાં આવી રહેલી હતી, અને એમની લોકડાઉન બાબતે જો રજૂઆત હતી કે સાહેબ એમાં જો પણ SOP છે સરકારશ્રીની, SOPની ગાઈડલાઇન્સ મુજબ જો જો કામ ધંધા એ ચાલુ રાખવામાં પરમિશન મળેલી છે તે ચાલુ રહી શકશે, અને જો જોને પરમિશન અને પરવાનગી નથી તેમાં સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન થશે તેવી રીતે ને બધાને સૂચના આપવામાં આવી રહેલી છે, અને તેના ઉપર પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે. જોકે કોરોનાના કહેર વચ્ચે આજની બેઠકમાં તંત્રની નજર સામે જ સોશિયલ ડિસ્ટન્સના ભંગ સાથે કોરોના ગાઈડલાઇનના ધજિયા ઉડ્યા હતા.